वेलकम बैक। गुजरात में बे शिक्षकों राष्ट्रीय स्तरे सम्मान कर एक कच्छना है तो बीजा है राजकोट वनिता राठौड़ के जमने सरकारी शाला विषय लोग की मान्यता ज धरमूड़ थी फेरवी नाखी। आ लोग अपनी पास एवं रीतना फी उघरावे है। आप कोईपण जातनी कहीं बात करिए कि मान लो कि फी थोड़ी ओछी कर दियो प्राइवेट स्कूल वाला तो ये आज 20-25 वर्ष से स्कूल चलावे तो एम के एक वर्ष में अमने पैसा अमार ने ओला व्याजे लई अमे लोग स्कूल शिक्षकों ने पैसा अमे लोग पगार करे एवं बाना करे है। मध्यम वर्ग की तो कमरतोड़ फी वधारो आ लोग करी नाख्यो छे। आ व्यथा छे एक मध्यम वर्गीय पितानी जे पोताना बाळकने सारू शिक्षण अपावा चाहे छे जेना लीधे खानगी शाळानी मस मोटी फी पण भरे छे पण अंते तो निराश ज थाय छे। हवे आ दृश्य जुओ। राजकोटनी आ सरकारी शाळा छे विनोबा भावे शाळा नंबर 93। अनोखी शैक्षणिक पद्धति अने नवतर प्रयोगोना लीधे तेने घणा एवोर्ड्स मळ्या छे। अहीं लाइब्रेरी पण छे तो साथे ज लेबोरेटरी पण छे। स्मार्ट स्कूल माटेनुं अद्यतन इन्फ्रास्ट्रक्चर पण छे तो साथे ज छे सारा शिक्षकો પણ। વનિતાબેન રાઠોડ આ શાળાના આચાર્ય છે જેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો। તેમણે ધગશ અને વિઝનથી શાળાનું જાણે કે ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું। તેમના ઘણા પગલાથી અહીં આધુનિક સુવિધાઓ વિકસી છે। એક સમયે માત્ર 300ની સંખ્યા ધરાવતી શાળામાં હવે 800 વિદ્યાર્થીઓ ભણે છે। 2000થી વધુ વૃક્ષો છે શાળામાં વાવ્યા છે, ઔષધિ બાગ બનાવ્યો છે, બાળકોને એનાથી પરિચિત કર્યા છે। અમારી શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા અમે ઇનસ્કૂલ પ્રોજેક્ટ લાવ્યા છે ને જેના કારણે શાળાનું જે ઓવરઓલ એકેડેમિક રિઝલ્ટ છે કે જે ગુણોત્સવમાં ડી ગ્રેડમાં શાળા હતી એ આજે એ ગ્રેડ સુધી અમે પહોંચાડી છે। વનિતાબેનના પ્રયત્નોથી શાળામાં 17 લાખથી વધુનું દાન આવ્યું। દર વર્ષે ખેલ મહાકુંભ, NMMS અને નવોદય જેવી પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય છે। જન્મદિવસની ઉજવણી પણ ચોકલેટ નહીં પરંતુ 10-10 પુસ્તકો ભેટ આપીને કરાય છે। ઓનલાઈન અભ્યાસ તો થાય જ છે પણ જ્યાં ડિજિટલ સુવિધા નથી ત્યાં ઘરે જઈને વિદ્યાર્થીઓને ભણાવાય છે। મારા છોકરાને મારે જે દિશામાં વાળવો છે મને એટલો વિશ્વાસ છે કે અહીંની સ્કૂલથી હું મારા છોકરાને આગળ મોકલી શકીશ અને સારી પ્રગતિ મારો છોકરો કરશે। અને મારી પણ દરેક વાલીને વિનંતી છે કે બને ત્યાં સુધી તમે તમારા બાળકોને સરકારી સ્કૂલમાં બેસાડો, પ્રાઇવેટ સ્કૂલનો મોહ છોડી દો। પ્રાઇવેટ સ્કૂલ ફક્ત ફી ઉઘરાવવા માટે છે, એજ્યુકેશન માટે નહીં। ચાણક્ય એવું કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતા હૈ। જ્યાં વનિતાબેન જેવા શિક્ષક હોય ત્યાં આ વાત શબ્દશઃ સાચી પુરવાર થાય છે। અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ। ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2021ની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં ભુજના અશોકકુમાર પરમાને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। ભુજ શહેરની ધોળકિયા વિદ્યાલયમાં ધોરણ 6-8ના ગણિત વિષય પર પ્રભુત્વ ધરાવતા તેમજ વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના આધારે અશોકકુમારનું નામ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સામેલ થયું। અશોકકુમારે શાળામાં અલગ અલગ માહિતી સભર પોસ્ટર લગાવી શાળાને આકર્ષક બનાવી આ સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ માટે પણ અકલ્પનીય પ્રયત્નો કર્યા। જે શિક્ષણ પ્રણાલીની નોંધ કેન્દ્ર સરકારે લીધી અને અશોકકુમારને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર આપવામાં આવ્યો। તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ આ શાળામાં આવ્યા હતા અને એની સ્થાપના કરી હતી। એ હેતુથી પણ આ સ્કૂલનું ગૌરવ છે અને આ સ્કૂલને રાષ્ટ્રપતિના હસ્તે એનું જ્યારે ખાતમુહૂર્ત થયું હોય અને રાષ્ટ્રપતિના હસ્તે મને જો એવોર્ડ મળતો હોય તો આ ખુશી છે, એ મારા માટે બમણી બની જાય છે। તો બુલેટિનમાં અત્યારે આટલું જ, પણ વધુ સમાચાર